આજે અમે હળવદ મામલતદાર કચેરીએ અમારા આગેવાન શ્રી સત્રશ્રી પપ્પુભાઈ ઠાકોરના નેજા હેઠળ આજે અગરિયા પરિવાર વતી અમે આજે સરકારને આવેદનપત્ર આપી છીએ. આવેદનપત્ર એટલા માટે આપીએ છીએ કે કચ્છના નાના નાના મીઠું પકવતા અગરિયા પરિવારને આ રણ સરોવર પ્રોજેક્ટથી બને એનાથી 50-60 હજાર અગરિયા પરિવારની રોજીરોટી છીનવાઈ જાય. અને સરકારે જો આ રણ સરોવર બનાવવું હોય તો અમને કોઈ જ વાંધો નથી, પણ અમારા 50-60 હજાર અગરિયા પરિવાર છે એને રોજીરોટીની કોઈ અન્ય સ્થળે વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરી આપે. નહીંતર જો આવું નહીં થાય તો આના આંદોલનના પડઘા છેક ગાંધીનગર સુધી પહોંચશે એ વાત નક્કી. આ રણ સરોવર પ્રોજેક્ટ એટલે અગરિયા માટે એક ઉદ્યોગની માલિકા અગરિયાનો ઉદ્યોગ ભાંગી જાય અને સમગ્ર ગુજરાતની અંદર જે મીઠું પકવતા અગરિયા ભાઈઓ દેશની અંદર મીઠું પાકતું એમાં ગુજરાતની અંદર જે મીઠું પાકે છે એ 70% મીઠું આ સુરનગર જિલ્લો અને કચ્છનું નાનું રણ પકવે છે. અને આજે જો રણ સરોવર બને તો સમગ્ર અગરિયાનો ધંધો ભાંગી જાય તેમ છે. તેમજ અભયારણ્ય તરીકે ઘુડચરને પણ વિશ્વની માલિકે જ્યારે ઘુડચરનું નામ બોલાતું હોય તેવા ઘુડચર પણ અલોપ થઈ જાય તે શકે તેમ છે. ત્યારે અમો સમગ્ર અગરિયા સમાજની અંદર સૌથી જો મોટામાં મોટી વસ્તી હોય તો મીઠું પકવતા અગરિયા ઠાકોર ભાઈઓ છે. એટલે અહીંયા હળવદ મામલતદાર કચેરીની અંદર સમગ્ર ઠાકોર સમાજ હળવદ ધાંગધ્રા વિસ્તારમાંથી આવ્યો છે. આજે લોકડાઉન અને વરસાદ હોવા છતાં જો આટલી સંખ્યામાં ઠાકોર સમાજ ભેગો થયો હોય ત્યારે હું સરકારને કહું છું કે આ તમે રણ પ્રોજેક્ટ પડતો મૂકો, અગરિયાનું વિચારો. કારણ કે આજે અગરિયો બેકાર બની રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ જાગશે એમાં કોઈ શંકા નથી. જય હિન્દ, જય ભારત.